નમસ્કાર મિત્રો અત્યારે જે પ્રમાણે કોરોનાની પરિસ્થિતિ છે એ પ્રમાણે લોકોના મનમાં બે જ પ્રશ્ન છે કે કોરોના થાય તો શું કરવું અને કોરોનાથી બચવા માટે શું કરવું તો એના માટે હું અગત્યની અમુક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે જે તમારી સાથે શેર કરું છું હું ડૉક્ટર પિયુષ બોરખત્રિયા સ્કીન સ્પેશિયાલિસ્ટ છું જૂનાગઢ ખાતે કોરોના ના થાય એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઇમ્યુનિટી એટલે સારી ઇમ્યુનિટી રાખવી એ જરૂરી છે બીજી વસ્તુ કે કોરોનાના લક્ષણો જણાય તો ટેસ્ટિંગ કરવું ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એટલે તમને જો તાવ હોય શરદી ખાંસી કડતર થતી હોય હાથ પગ દુખતા હોય તાવ આવતો હોય અથવા તો ડાયરિયા એટલે કે ઝાડા કે એવું કંઈ પણ થયું હોય તો સૌથી પહેલી વસ્તુ ટેસ્ટિંગ કરાવવી જોઈએ કોઈપણ નજીકના સેન્ટરમાં પીએચસી સેન્ટર કોમ્યુનિટી સેન્ટર અથવા તો ઘણા બધા એવા સેન્ટર હવે ખુલી ગયા છે જ્યાં તમારે આરપીઆર ટેસ્ટ અથવા આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લેવો જોઈએ કે જેથી કરીને જલ્દી ડિટેક્ટ થઈ જાય ને જેથી કરી તમે આઇસોલેટ થઈ જાવ ને તમારા ફેમિલી મેમ્બરમાં ફેલાય નહીં બીજી વસ્તુ જો તમને પોઝિટિવ આવે છે તો તાત્કાલિક ધોરણે કોઈ પણ સારા નજીકના ડૉક્ટરને બતાવવું જોઈએ અને પ્રિફરેબલી એમડી ફિઝિશિયન હોય એની એક પર સલાહ લઈ લેવી જોઈએ કે જે તમારી પ્રાઇમરી તપાસ કરે અને અમુક બ્લડના રિપોર્ટ્સ હોય ને એ પણ થઈ જાય જનરલી ત્રણથી ચાર દિવસ પછી ધીમે ધીમે સંક્રમણ ફેફસામાં અને આગળ તું હોય છે તો એના પછી પણ અમુક બ્લડના રિપોર્ટ્સ કરાવવાના હોય અને જરૂર પડે તો ફિઝિશિયન તમને સીટી સ્કેન કે એવું પણ એડવાઇસ કરતા હોય તો ડૉક્ટરની સલાહ મુજબ આગળ વધવું જોઈએ અનનેસેસરી ઇન્વેસ્ટિગેશન પણ ના કરાવવું જોઈએ અનનેસેસરી કોઈ પણ સારવાર પણ ના કરવી જોઈએ સાથે સાથે તમારે આઇસોલેટ થવું જોઈએ અને ફેમિલી મેમ્બર છે એમાં પણ કોઈ ચિહ્નો દેખાય તો એમને પણ ટેસ્ટિંગ તમારે કરાવવું જોઈએ બીજી વસ્તુ છે કે તમારું પોઝિટિવ આવ્યું છે તો ખૂબ પુષ્કળ પ્રમાણમાં તમે લિક્વિડ લો લીંબુ પાણી પો સ્ટીમ લો સ્ટીમ ઇનેલેશનનો પણ ઘણો બધો સારો રોલ છે સાથે સાથે ગાર્ગલ્સ કરો કાંઈ પણ ના હોય તો મીઠું નાખી અને ગરમ પાણી સાથે તમે એને કોગળા કરી શકો ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ વધારે લો જ્યુસ વધારે લો અને તમારું સેચ્યુરેશન એટલે કે તમારું ઓક્સિજન લેવલ છે એ પણ તમે માપી શકો કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેટલું ઇન્વોલ્વમેન્ટ છે પણ શરૂઆતના જે ત્રણથી ચાર દિવસ હોય ને એ સૌથી અગત્યના હોય છે ત્યારે તમારે સૌથી વધારે સાવચેત રહેવાનું હોય છે અને એ સમયમાં કંઈ પણ એવા લક્ષણો જણાય તો સારા ડોક્ટરોનો તમારે સંપર્ક કરવો જોઈએ બીજો પ્રશ્ન આવે છે કે બચવા માટે શું કરવું જોઈએ તો માસ્ક અને હાથ ધોવા એ તો બધાને ખબર જ છે પણ માસ્ક એક એવું શસ્ત્ર છે કે જે તમને બચાવી એટલે ઓલવેઝ ઓલ ધ ટાઈમ માસ્ક પહેરવાનું ફરજિયાત રાખો તમે ક્યાંય પણ જાઓ છો તો હમણાં પંદર દિવસ પૂરતું સ્વૈચ્છિક લોકડાઉન જેવું મગજમાં રાખો કોઈ પણ ઘરે લોકો આવે છે તો પ્રેફરેબલી એમને એને મળવાનું ટાળો અથવા મળો છો તો બ્રિફ પિરિયડ માટે મળો ડિસ્ટન્સ રાખો પાંચ છ ફૂટનું અને બને ત્યાં સુધી બહાર બહાર જવાનું ટાળો કોઈ પણ વસ્તુ લેવાની છે તો પાંચ મિનિટની અંદર લઈને આવી જાઓ અને દુકાને અને કોઈ પણ એવી જગ્યાએ પબ્લિક પ્લેસમાં ઓછું ઊભું રહેવાનું રાખો એ જ રીતે જે સ્ટીમ ઇન્હેલેશન છે એની સાથે સાથે તમે લિક્વિડ એ જેટલું વધારે લઈ શકો એટલું તમે વધારે લેવું જોઈએ હળદર તમે લઈ શકો સૂંઠ લઈ શકો એવી ઘણી બધી વસ્તુઓ ઘરગથ્થુ ઉપચાર છે કે જે તમે કરી શકો સાથે સાથે ત્રીજો અને ઇમ્પોર્ટન્ટ એડવાઇસ એ છે વેક્સિનેશન પિસ્તાળીસ વર્ષથી વધારે ઉંમરના કોઈ પણ લોકો છે તો સાતે સાત દિવસ વેક્સિનેશન ચાલુ છે તો વેક્સિન લેવાનું અચૂક ચાલુ કરી દો જેટલા પણ લોકોને વેક્સિન બાકી છે તો એ જલ્દીથી વેક્સિન લેવાનું શરૂ કરો વેક્સિન સેફ છે અમે બધા લોકોએ વેક્સિન લીધેલી છે એની કોઈ એવી આડઅસરો હોતી નથી બટ એ જે ગભરાટ છે કે વેક્સિન લેવાથી આમ થાય એ મગજમાંથી કાઢીને વેક્સિનેશન તરફ આગળ વધો તમારા કોઈપણ ફે ફેમિલીને કોરોના ના થાય એના માટે સાવચેત રાખવું ઘણી વખત એવું થશે યંગ લોકો છે એ એકદમ એસિમ્ટોમેટિક હશે એમાં કોઈ લક્ષણો નહીં જણાય પણ તમારા મમ્મી પપ્પાને જે લોકોને ડિસીઝ છે એમાં કોરોના ફેલાવાની શક્યતા વધારે છે તો આ બધી ટિપ્સ ટીપ્સ જાણું રાખો અને તમને કાંઈ પણ એવો પ્રશ્ન થતો હોય તો કોઈ પણ તમારા નજીકના સંબંધી છે જે સિટી લેવલે હોય અમારી જેમ કોઈ ડૉક્ટર છે મિત્રો છે તો એ બધાનો સંપર્ક કરો કે આવા કેસીસમાં શું કરવું અત્યારે બેડની ખૂબ અછત છે ઇન્જેક્શનોની અછત છે ઓક્સિજનની અછત છે છતાં પણ સારવાર ડૉક્ટરો બહુ સારી રીતે કરી રહ્યા છે એમને સહયોગ કરો અને સારવાર માટે તમને જે પણ રિસોર્સિસ અવેલેબલ છે એનું મેક્સિમમ યુટિલાઇઝેશન કરો અત્યારે એવું પણ બને કે તમને કદાચ ફેસિલિટી સારી ના મળે પણ સારવાર સારી મળી રહે એના માટે બધા પ્રયત્નશીલ છે ગવર્મેન્ટ પણ પ્રયત્ન કરે છે ડોક્ટરો પણ પ્રયત્ન કરે છે તો તેમને સાથ સહકાર આપો સહયોગ આપો અને જે પણ લોકોને પોઝિટિવ આવે છે તેને સારવાર માટે પ્રેરો પણ મોડું ના કરો જેટલું બને એટલું જલ્દી ટેસ્ટિંગ પછી ટ્રેસિંગ આઇસોલેશન અને જે પણ લોકોને વેક્સિનેશન લઈ શકાય વેક્સિન લો અને પૂરતો સારી લાઇફસ્ટાઈલ રાખો લાઇફ સ્ટાઇલમાં ફ્રૂટ્સ વધારે લો વેજીટેબલ્સ વધારે લો બને ત્યાં સુધી સવારે વહેલું ઉઠવાનું રાખો થોડું યોગા પ્રાણાયામ કરો રાતે ટાઈમસર સુઈ જાઓ હમણાં બહાર નીકળવાનું ટાળો પંદર દિવસ પૂરતું સ્વૈચ્છિક લોકડાઉન જેવું તમે કરશો તો કોરોનાથી બચી પણ શકશો અને તમારા ફેમિલી મેમ્બર તમારા સ્વજનોને પણ બચાવી શકશો થેન્ક યુ સો મચ